नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 12 ની અંદર વિષય એસપી ની અંદર આપણે ત્રીજા ચેપ્ટર ડિબેન્ચર માં આપણે લાસ્ટ માં ડિબેન્ચર એટલે શું એના વિશે આપણે અભ્યાસ કર્યો કે ડિબેન્ચર ની વ્યાખ્યા જોઈ. હવે છે ડિબેન્ચર ના પ્રકાર. જે રીતે શેર ના પ્રકાર આપણે તમે 11 માં ઘણો અભ્યાસ કરી ચૂક્યા કે શેર બે પ્રકારના છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. મુખ્ય બે પ્રકાર છે. પછી પ્રેફરન્સ શેર ના જુદા જુદા પ્રકાર પડે છે. તેવી જ રીતે જે રોકાણકાર છે એ નાણાં સરળતાથી રોકી શકે એટલા માટે કંપની ના જે સંચાલકો છે જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે. દરેક રોકાણકારને અમુક લાભ પ્રાપ્ત થતો. તો કે જેમ શેર જુદા જુદા પ્રકારના બહાર પડે છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, તો કે બંનેમાં ડિફરન્સ જો આપણે મળે છે કે ભાઈ ઇક્વિટી શેર એ કંપનીના માલિકો છે એના પર ડિવિડન્ડ મળે છે, ઇક્વિટી શેર પર જોખમી ગણે, જ્યારે ડિબેન્ચર જે છે એ જોખમી ઓછા ગણાય છે. પણ ડિબેન્ચરના કેટલાય પ્રકાર પડે છે. પછી પ્રેફરન્સ શેર, પ્રેફરન્સ શેરમાં કેટલા જુદા જુદા અંદર પ્રકાર પડતા છે જે તમે 11માં ઘણો અભ્યાસ કરી ચૂક્યા છો. હવે ડિબેન્ચરના પ્રકાર કે ભાઈ ડિબેન્ચરના કયા કયા પ્રકાર છે, જેથી રોકાણકારો તે મુજબના ડિબેન્ચરમાં રોકાણ કરી શકે. તો કે ડિબેન્ચરના અહીંયા ચાર પ્રકાર દર્શાવે છે. પહેલા છે ઝીરો ડિબેન્ચર, ત્યાર પછી છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, ત્યાર પછી છે અંશત રૂપાંતરક્ષમ ડિબેન્ચર, અને ચોથું છે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર. તો કે ડિબેન્ચરના કેટલા પ્રકાર છે, તો કે ડિબેન્ચરના તો કે ચાર પ્રકાર છે. ઝીરો સંપૂર્ણ રૂપાંતરક્ષમ, અંશત રૂપાંતરક્ષમ અને બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર. તો કે પહેલો આપણે પ્રકાર સમજીએ ઝીરો ડિબેન્ચર. નામ જ સ્પષ્ટ છે ઝીરો. તો કે આ પ્રકારના જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપની તેના પર કોઈ મિલકત ગીરવે મૂકે છે, એટલે કે એના પર બોજ ઉભો કરે છે, સ્થિર અથવા તો અસ્થિર. એટલે કે જ્યારે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડે કંપની ત્યારે તેના પર મિલકત ટૂંકમાં ગીરવે મૂકવામાં આવે છે, એટલે કે બોજ ઉભો કરવામાં આવે છે, સ્થિર બોજ અથવા તો અસ્થિર બોજ આવા ડિબેન્ચર બહાર પાડતી વખતે ઉભા કરવામાં આવે છે. એટલે કે જે ડિબેન્ચર ધારક ઝીરો પ્રકારના ડિબેન્ચર લીધેલા છે એના ઉપર મિલકત ગીરવે મૂકેલી હશે. એટલે કે જ્યારે પણ કંપની નાણાં નહીં ચૂકવે જોઈએ ડિબેન્ચરના, તો જે મિલકત ગીરવે મૂકેલી છે એ મિલકતનું વેચાણ કરી, એટલે કે સૌ પ્રથમ મૂકી ડિબેન્ચર ધારકોનું છે. આ મિલકત સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કંપની ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટની મંજૂરી મેળવવી પડે છે, અને કંપની જે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડર્સના મિલકત પર પ્રથમ ભોગ હોય છે. તો કે જે મિલકત ડિબેન્ચર ઉપર ગીરવે મૂકેલી છે, તો કે ઝીરો ડિબેન્ચરમાં માની લીધી ડિબેન્ચર બહાર પાડ્યા એ ડિબેન્ચર પર કોઈ યંત્ર ગીરવે મૂકેલું છે 10 લાખની કિંમતનું, તો સંચાલકોએ તે યંત્ર વેચવું હશે કે એ યંત્ર પર કોઈ પણ નિર્ણય લેવો હશે તે મિલકત જે યંત્ર ગીરવે મૂક્યું છે, તો એ નિર્ણય લેતા પહેલા સંચાલકોએ જે ડિબેન્ચર જે ટ્રસ્ટીઓ છે એટલે કે જે ડિબેન્ચરના હિતોનું રક્ષણ કરે છે તેની મંજૂરી લેવી પડે છે. ગમે આ મિલકત વેચી જે મંજૂરી આપે તો જ વેચી શકે છે, કેમ કે એના ઉપર હક કેનો છે ડિબેન્ચર ધારકો. એટલે કે કંપની જ્યારે પણ ખર્ચામાં જશે અને કંપનીની તમામ મિલકતો વેચવામાં આવે ત્યારે જે મિલકત ઝીરો ડિબેન્ચરમાં જે મિલકત ગીરવે મૂકેલી છે
તે મિલકત પર તો કે હક જે છે એ ડિબેન્ચર ધારકનો પ્રથમ હક છે. પહેલા એ મિલકતના જે કઈ રૂપિયા આવશે કંપની પરચામાં ગઈ અને 10 લાખની મિલકતના 8 લાખ રૂપિયા આવ્યા તો એ 8 લાખ રૂપિયા પર પહેલો હક ડિબેન્ચર ધારકનો છે. કે ડિબેન્ચર ધારકના જેટલા નાણા હોય માની લો કે બીજો ડિબેન્ચર 5 લાખના હતા કેટલા લાખના 5 લાખ એના પર મિલકત જે ગીરો મીકી છે નીચે 10 લાખ કંપની પરચામાં ગઈ આ મિલકત 8 લાખમાં સોદો થયો કેટલા લાખમાં તો કે 8 લાખ તો આ જે 8 લાખ રૂપિયા એમાંથી પહેલા 5 લાખ રૂપિયા ઉપર આ જે બીરો ડિબેન્ચર એનો અધિકાર છે પછી જે રૂપિયા વધે એ કમી રહેશે. માલે કાં ઓછા આવ્યા હોય તો પેલો અધિકાર કેનો છે ગીરો ડિબેન્ચર ધારકનો. પછી જે નાણા વધે એના ઉપર તો કે જે રૂપિયા વધે છે એના પર કમીનો હક છે. એટલે પેલા ડિબેન્ચર કેવા થયા ગીરો. ગીરો ડિબેન્ચર એટલે કેવા ડિબેન્ચર તો કે જે ડિબેન્ચર ઉપર મિલકત ગીરવે મૂકેલી છે કે બોજ ઉભો કરેલો હોય છે. કે આવો જે મિલકત જે ગીરવે મૂકેલી હોય છે એ મિલકતો વેચી હોય સંચાલક એટલે આ મિલકતો સંદર્ભ સંચાલકે નિયેલા પહેલા તો કે ડિબેન્ચર ધારકોની જેને કઈ કે મંજૂરી મેળવી પડે છે તે પછી જ નિર્ણય લઈ શકે છે. ત્યાર પછી છે સંપૂર્ણ રૂપાંતર સમ ડિબેન્ચર. સંપૂર્ણ રૂપાંતર છ ડિબેન્ચર એટલે ડિબેન્ચર હોલ્ડર સાથે નક્કી થયેલા કયા કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવા છે. કંપની અગાઉ ડિબેન્ચર ધારકોને બે વિકલ્પ આપે છે. ડિબેન્ચરના આ ડિબેન્ચર ધારકોને કંપની બે વિકલ્પ આપશે તો કે પહેલો નાણા પરત લેવા કે ઇક્વિટી શેર લેવા. હવે જો તો કે સંપૂર્ણ રૂપાંતર જે છે ડિબેન્ચર તો કે આ ડિબેન્ચર જ્યારે બહાર પાડ્યા છે કંપની ત્યારે ડિબેન્ચર ધારક સાથે કરાર કરેલ છે. તો કે જ્યારે આ ડિબેન્ચર બહાર પાડશે ત્યારે ડિબેન્ચર ધારક સાથે કંપનીએ કરાર મુજબ જે નિશ્ચિત મુદત હોય માની લે કે 5 વર્ષ હોય કેટલી મુદત હોય 5 વર્ષ તો નિશ્ચિત મુદતના અંશે આ ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનું છે. તો કે જ્યારે આ ડિબેન્ચર બહાર પાડે ત્યારે ડિબેન્ચર જે ધારકો છે જેને કરાર કરે છે અને ડિબેન્ચરમાં આપણે કહે ડિબેન્ચરમાં મુદત ફિક્સ હોય કે આટલા વર્ષ પછી એના નાણા પરત કરી દેવામાં આવશે નિશ્ચિત મુદત પછી. એટલે કે જે મુદત ચોક્કસ નક્કી હોય છે જે નિશ્ચિત મુદત હોય છે એ મુદત બાદ નિશ્ચિત મુદત જે હોય માની લો 5 વર્ષની મુદત હોય તો માની લો કે કોઈ છે ડિબેન્ચર ધારકે ડિબેન્ચરની ખરીદી કરી છે તેની સાથે અગાઉ કરાર છે કે 5 વર્ષ પછી એના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય છે. પણ એના માટે કંપની એને બે વિકલ્પ આપે છે કે મુદત પૂરી થાય આ ડિબેન્ચરમાં મુદત પૂરી શું કરવું પડે તો કે રૂપિયા કંપનીએ પરત કરવા પડે ડિબેન્ચર ધારકોને. પણ જ્યારે સંપૂર્ણ રૂપાંતર છમ ડિબેન્ચર હશે ત્યારે કંપનીને બે વિકલ્પ આપશે કે જે
मुदत कंपनीए नक्की करेली छे ई मुदत पूरी थाय त्यारे तो के आ डिबेंचर धारक ने नाश पाछा जोईए छे के पछी एटली रकम ना इक्विटी शेर लेवा छे टूंकमां इक्विटी शेर मां रूपांतर करवा એટલે કે પછી ડિબેન્ચર ધારક જે વિકલ્પ સ્વીકારવો હોય તે વિકલ્પ સ્વીકારી શકે છે. માની લે કે કોઈ ડિબેન્ચર ધારક પાસે 10,000 રૂપિયાના ડિબેન્ચર હોય તો આ 10,000 ડિબેન્ચર છે આ ડિબેન્ચર ધારકને કંપની બે ઓપ્શન આપશે કે ભાઈ તમારે આ 10,000 રૂપિયા પાછા જોઈએ છે રિટર્ન જોઈએ છે કે નાણા પરત લેવા છે જો અને નાણા પરત જો તો પરત આપશે અથવા કંપની અને બીજો ઓપ્શન તે આપે કે તમારે આટલા હજાર ના શેર લેવા છે ઇક્વિટી જો એમ કહેશે કે મારે એટલા રૂપિયાના શેર જોઈએ છે તો કંપની એને એટલા રૂપિયાના તો કે શું આપી દેશે તો કે શેર આપી દેશે પછી શેરનો જે ભાવ હશે ઈ મુજબ એને 10,000 ના શેર આપવામાં આવે છે. એટલે સંપૂર્ણ રૂપે ડિબેન્ચર કેવો ડિબેન્ચર કે આવા ડિબેન્ચર નું નિશ્ચિત મુદત પછી ઇક્વિટી શેર માં શું થાય છે રૂપાંતર કરી દેવામાં આવે છે. એટલે કે હવે જોઈએ જે ડિબેન્ચર નાણા પરત કર્યો વિકલ્પ નથી સ્વીકારતો કે ભાઈ મારા શેર જોઈએ છે તો જે ડિબેન્ચર ધારક હતો જે 10,000 ડિબેન્ચર હતા એને શેર દે દીધા એટલે હવે એમાં પરિવર્તન શું આવશે તો કે માની લો કે એફસીડી નો વિકલ્પ સ્વીકારે શું કે ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર એફસીડી ફોર્મમાં પૂછાઈ શકે તો કે ફૂલી કન્વર્ટી बल डिबेंचर फुल को पूछे गए एफसीडी ओके फुली कन्वर्टिबल डिबेंचर मारे का डिबेंचर एफसीडी का विकल्प स्वीकार है कि मैं मारे डिबेंचर को शेयर में रूपांतर करूं छु तो तियर आज ये डिबेंचर धारक तो 10 रुपया जो डिबेंचर लेला होता आज डिबेंचर अगर 10 रुपया डिबेंचर में थी शू થઈ ગયું तो किए शेयर धारक के पास ले गए शेयर पर अभी डिबेंचर धारक रहे तो चले गए डिबेंचर धारक के हक गुमाए चले गए लेंडर ने के समाप्त करे लेंडर तो कमी माटे कमी पास ले उठे उछिया ले तो अबे ये कमी नो શું થઈ ગયો ને મારી થઈ ગયો એટલે એને ડિબેન્ચર ધારક હવે શું થઈ ગયો કંપની નો શેર ધારક સાડ તો કે ડિબેન્ચર સમરૂપાંતર થઈ ગયા તો કે ઇક્વિટી શેર માં એના ડિબેન્ચર કન્વર્ટ થઈ ગયા રૂપાંતર થઈ ગયા એટલે હવે ડિબેન્ચર ધારક રહેતો નથી પણ શું થઈ ગયો હવે કે શેર ધારક થઈ ગયો હવે શેર ધારક થઈ ગયો એટલે શેર ધારક તરીકે જે હકો મળતા એ તમામ હકોને પ્રાપ્ત થાય છે શેર ધારક થઈ ગયો ડિબેન્ચર ધારક તરીકે તમામ હકોને શું થઈ જાય છે દૂર થાય છે હવે એને કે હકો મળશે શેર ધારક તરીકે ના ડિબેન્ચર ધારક લેન્ડરમાંથી એ પેલા કંપનીનો લેન્ડર હતો હવે એ કંપનીનો શું થઈ ગયો માલિક થઈ ગયો એટલે શેર લીધા શેર થઈ ગયા ડિબેન્ચર એટલે કંપનીનો શું બની જાય છે માલિક બની જાય છે એટલે કે માલિકી હક પ્રાપ્ત થાય છે અને કે ઇક્વિટી શેર તો શું થઈ ગયો ને માલિક કેવા સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એફસીડી ફૂલ ફોર્મ તમને બોર્ડ ની અંદર પૂછે એફસીડી નું ફૂલ ફોર્મ શું થાય તો કે ફૂલી કન્વર્ટેબલ डिबेंचर क्या डिबेंचर संपूर्ण रूपांतर क्षम डिबेंचर जे डिबेंचर में શું થયો કે આવા ડિબેન્ચર ને ખરીદી કરી હોય તો આવા ડિબેન્ચર નું નિશ્ચિત મુદત જેટલી મુદત હોય એ મુદત પછી કંપની ને વિકલ્પ હવે તો રૂપિયા પાછા જોઈએ છે કે આ ડિબેન્ચર શેર માં રૂપાંતર કરવું છે એટલે કે એના વિકલ્પ જે સ્વીકાર હોય ડિબેન્ચર નો વિકલ્પ સ્વીકાર શકે જે નાણા પર જે નાણા પાછા આપી દે અને શેર માં રૂપાંતર કરું તેના ડિબેન્ચર નું શેર માં શું કરી નાખે છે રૂપાંતર કરી નાખે છે એટલે શેર માં રૂપાંતર થઈ જાય એટલે હવે ડિબેન્ચર ધારક રહેતો નથી પણ શું થઈ ગઈ છે ઇક્વિટી શેર ધારક માલિક કે કેમ પ્રાપ્ત થાય છે તે પછી છે અંશત રૂપાંતર છે ડિબેન્ચર
तो किए अंशतर अरे अर्धु जिने पीसी लीजिए शू के मारे छे पीसी पार्टली कन्वर्टिबल डिबेंचर केवो थाय पार्टली कन्वर्टिबल डिबेंचर तो के अंशतः रूपांतर छे डिबेंचर मां तो के जे डिबेंचर छे तेना कंपनी बे भाग पड़े मान लिया के 10 जेटला डिबेंचर था तो 10,000 के डिबेंचर ना कंपनी बे भाग पड़े से पची जेट नकी के वेल माने बाप ते बे सर का भाग पड़े 5,000 अने 5,000 पची जेट ने भाग पाड़े हुए એતે બાકી પછી કમી જે તો કરાર કરી કે 60% 40% રેશિયો રહે કે 70-30 રહે કોઈ તો 50-50% નો રહે કોઈ ઈ જે રેશિયો રહે કોઈ ઈ રેશિયો રાખી શકે તો કે એક ભાગ લઈને અને શેર માં એટલે કે રૂપાંતર એક્સચેન્જ બનાવે છે અને એક ભાગ ના નાણા પર સુપર છે નાણા પરત કરે છે હવે આમાં શું થાય છે તો કે સંપૂર્ણ રૂપાંતર જમા બધા જ ડિબેન્ચર નું શેર માં રૂપાંતર થતું અંશત રૂપાંતર જમ ડિબેન્ચર માં તો કે કંપની ડિબેન્ચર ના બે ભાગ હોય છે ઈ એના રેશિયો મને મને કે 2-5000 તેમાંથી 5000 ના જે ડિબેન્ચર જીતે એના શેર માં રૂપાંતર કરવાનું છે એટલે કે 5000 રૂપિયા ડિબેન્ચર જીતે એ ડિબેન્ચર શું બની જશે તો કે 5000 ડિબેન્ચર બની જશે શેર અને બાકીના જે રૂપિયા 5000 રહ્યા આ બિન રૂપાંતર થઈ જશે કારણ કે રૂપાંતર થતું નથી એટલે કે આના નાણા જે છે એ તો કે કંપની દ્વારા શું કરવામાં આવે છે તો કે આના નાણા કંપની દ્વારા એને પરત કરશે એટલે કે અંશત રૂપાંતર છમ ડિબેન્ચર જેમાં કંપની ડિબેન્ચર ધારકને બે ઓપ્શન આપ્યા નક્કી કરી હોય જે મુજબ કેટલા કેટલા ટકા ભાગ આપો મને બે શરતો કે ભાઈ તમે જે ટકા ડિબેન્ચર લીધા તેમાંથી અડધી રકમ તમને પરત કરશું અને અડધી રકમ તમને એ ડિબેન્ચર માંથી શું કર કરી દેશે તો કે છે તમારી પાસે જો અંશત રૂપાંતર છમ પ્રકાર ડિબેન્ચર હોય તો આવા ડિબેન્ચર માં જે અડધી રકમ જે કે 5 ડિબેન્ચર ના શેર રૂપાંતર કરી દેશે એટલે 5 રૂપિયા ડિબેન્ચર શું થઈ જાય છે શેર થઈ જાય છે અને જે બાકીની જે ડિબેન્ચર થી છે એ ડિબેન્ચર ના નાણા તમને શું કરવામાં આવે છે પરત કરવામાં આવે છે 5000 તમને ડિબેન્ચર ના શેર આપી દેવા છે એટલે ડિબેન્ચર નું કન્વર્ટશન માં થઈ જશે શેર માં અને બાકીના જે રૂપિયા ના ડિબેન્ચર છે એનું તો કે નાણા તો કે પરત કરવામાં આવે છે તો કે ઓપ્શન માં તો કે અંશત રૂપાંતર છમ ડિબેન્ચર જેમાં આ પ્રકારના કંપની બે ભાગ પાડે એક ભાગ સંપૂર્ણ કરે એટલે એક ભાગ જે છે એ એક ભાગ જેને કહેવાય કે જેને શેર આપી દે છે અને જે બીજો ભાગ છે એના નાણા શું કરવામાં આવે છે તો કે પરત કરવામાં આવે છે ત્યાર પછી ત્રીજું છે બિન રૂપાંતર છમ ડિબેન્ચર જેને એનસીડી કહેવાય શું કહેવાય નોન કન્વર્ટિબલ ડિબેન્ચર નોન કન્વર્ટિબલ ડિબેન્ચર તો કે આમાં શું હોય છે તો કે આવા પ્રકારના ડિબેન્ચર નું શેર માં રૂપાંતર કરવામાં આવતું નથી આ ડિબેન્ચર ની મુદત પૂરી થાય માને કે 5 વર્ષ ની મુદત એટલે 5 વર્ષ પૂરા થાય એટલે કંપની 5 વર્ષ પછી તો કે આના નાણા તો કે પરત કરી દે છે કે આના પરત કરી દેવામાં આવે છે તો કે એનસી એટલે કે નોન કન્વર્ટેબલ પ્રકારના જો ડિબેન્ચર હોય તો આવા ડિબેન્ચર ના નાણા મુદત પૂરી થતા
એના નાણા કંપની જેને કહેવાય તો પરત કરી દેતી હોય છે. એમાં કોઈ શેરમાં કે સેમાઈ આવા ડિબેન્ચરનું કોઈ જ પ્રકારનું રૂપાંતર સેમાઈ કરવામાં આવતું નથી. એની મુદત પૂરી થાય એટલે જેટલા રૂપિયા ડિબેન્ચર હોય એટલા રૂપિયા કંપની પરત કરી દે છે. નાણા કંપની શું આપી દે છે? પાછા આપી દેતી હોય છે. એટલે કે આમાં જેને કે કંપની નાણા પરત કરી દે છે એનસીડી. ફરીથી આપણે ડિબેન્ચર પ્રકારે પેલું છે ગીરો ડિબેન્ચર. એવા ડિબેન્ચર કે જે ડિબેન્ચર મિલકત શું મૂકવામાં આવી છે ગીરીએ મૂકેલી હશે એ મિલકત ઉપર જ્યારે વેચવી હશે તો પેલા ડિબેન્ચર ધારકોને ટ્રસ્ટી છે એની મંજૂરી લેવી પડે છે. બીજું આપણે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કે આવા ડિબેન્ચર ધારકોને કંપની બે વિકલ્પ આપશે. ભાઈ તમારે ડિબેન્ચર શેરમાં રૂપાંતર કરવું છે કે રૂપિયા પરત જોઈએ છે. જે વિકલ્પ સ્વીકારે ડિબેન્ચર ધારક કંપની એ મુજબ એની મુદત પૂરી થાય જેટલાની મુદત હોય એ મુદત બાદ કંપની એને એ પ્રકારનું જેને કહે કે કરી આપે છે. જો એમ કે કોઈ શેરમાં રૂપાંતર કરવા છે તો કંપની મુદત પૂરી થઈ ગયા બાદ ઈ ડિબેન્ચર શેરમાં રૂપાંતર કરી દે એટલે શેર આપી દે છે. અથવા તો એના નાણા જો પરત લેવા માંગતો હોય ડિબેન્ચર ધારક તો એના નાણા શું આપી દે છે કંપની પરત અંશત રૂપમાં ચડે. આમાં કંપની શું કહી રહી છે ડિબેન્ચર ના બે ભાગ એક ભાગ ના જે નક્કી કહી હોય અર્ધા તો શેર આપે અને અડધી રકમ જે નક્કી કહી એટલે કંપની શું કરતી હોય મુદત પૂરી થતા પરત આપે અડધી રકમ અને અડધી રકમ ના કંપની શું આપી દેતી હોય છે શેર આપી દેતી હોય છે. અને ચોથું છે બિન રૂપાંતરક્ષમ એટલે કે કંપની આના ના મુદત પૂરી થતા બધા જણા શું કરતી કંપની પરત કરી દે કોઈ આમાં રૂપાંતર કરવામાં આવતું નથી. ડિબેન્ચરના ચાર પ્રકાર જે છે તમને સંપૂર્ણ અંશતો તમને મોસ્ટ લાઇકલી ક્વેશ્ચન એફસીડી પીસીડી સમજાવો કારણ કે એફસીડી એનસીડી સમજાવો એટલે કા તમારે એસી ટૂંકા શબ્દ કે ભાઈ એફસીડી પીસીડી અને એનસીડી એટલે શું તો તમારે એ વિદ્યાર્થીઓ દર્શાવવાની હોય છે. ખૂબ જ બોર્ડમાં બે માર્કમાં વધુ પડતો આ પ્રશ્ન પૂછે છે. ડિબેન્ચરના કોઈ પણ પ્રકાર વિશે સમજાવવા પૂછવામાં આવે છે બોર્ડની અંદર પણ બે માર્કના પ્રશ્નની અંદર. ચાલો હું તમને એક ક્વેશ્ચન પૂછું છું. એફસીડી નું પૂર્ણ નામ આપો. એફસીડી નું પૂર્ણ નામ આપો. તમારે કોમેન્ટ બોક્સમાં એફસીડી નું ફૂલ ફોર્મ ટૂંકમાં જણાવવાનું છે. એફસીડી નું ફૂલ ફોર્મ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે એફસીડી નું પૂર્ણ નામ આપો. ચાલો થેન્ક યુ.